પૂર્વ ઇન્ડોનેશિયામાં મંગળવારે 7.7 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપ બાદ સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે. યુએસ જીઓલોજિકલ સર્વે અહેવાલ આપ્યો છે કે ભૂકંપ 18.5 કિલોમીટરની ઊંડાઈ ફ્લોરેસના સમુદ્રમાં આવ્યો હતો, જે મોમેરી શહેરથી લગભગ 100 કિલોમીટર ઉત્તર પશ્ચિમમાં છે. મળતી માહિતી મુજબ આ ભૂકંપમાં કોઈ પણ પ્રકારના જાનમાલના નુકસાનના સમાચાર નથી. તો પેસિફિક સુનામી વોર્નિંગ સેન્ટરે જણાવ્યું હતું કે ભૂકંપ કેન્દ્રના 1000 કિલોમીટર સુધી કિનારાની આસપાસ ભયાનક લહેરો આવવાની આશંકા છે. યુએસજીએસએ કહ્યું હતું કે હાલમાં આવેલા ભૂકંપને કારણે સુનામી અને ભૂસ્ખલન જેવા જોખમ પણ આવી શકે છે. બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ.